કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત ભણીશું. તો ચાલો દરેક બાળકો ગણિતની ચોપડી કાઢે અને ગણિતની નોટ કાઢે. મેં તમને ગયા પીડીએલમાં શું ભણાવ્યું હતું, યાદ છે બધાને? તો કે હા, મેં ગયા પીડીએલમાં તમારું ચેપ્ટર 10 હતું, 10 હતું, એ પૂર્ણ કર્યું હતું. આ પીડીએલમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ચેપ્ટરનું નામ છે જગ અને મગ. ચાલો તો દરેક બાળકો ચોપડીના પાના નંબર 153 કાઢે. ચેપ્ટર 11, જગ અને મગ. દરેક બાળકો ચોપડીના પાના નંબર 153 પર આવે. ચેપ્ટર 11, જગ અને મગ. ચાલો અહીં તો જુઓ, ચિત્રમાં આપણને ઘણા બધા પ્રાણીઓ આપેલા છે ને, હાથી, શિયાળ, સસલો, સસલી, કૂતરો, ઉંદર, નોળિયો, ઊંટ, જુઓ તો ખરી બિલાડી, કેટલા બધા પ્રાણીઓ આપેલા છે ને. બધા ખાસ પ્રસંગે ભેગા થયા હોય એવું આપણને અહીં લાગી રહ્યું છે. ચિત્રને જોતાં તો એવું જ કંઈક લાગે છે કે અહીંયા કોઈ ખાસ પ્રસંગ હશે અને બધા પ્રાણીઓ ભેગા થયા છે. તો જોઈએ આપણે તો કે બન્ની સંગ બન્નો ખાસ પીણાઓ. જો પીણા એટલે કે એક સરબત છે, સોડા છે, અને શું કહેવાય, પીણાઓ કહેવાય છે. અહીં પીણાઓ પણ આપણને દેખાય છે કે બધા પીણાનો લાભ લઈ રહ્યા છે. બન્નીના પરિવારમાં લગ્ન છે. તે સસલાનો પરિવાર છે. બન્નીનો પરિવાર કોનો પરિવાર છે? તો કે સસલાનો પરિવાર છે. તો ઘણા મહેમાનોને આમંત્રણ અપાયું છે. હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરો, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયા વગેરે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું છે. દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું છે. કેટલાક નાના મહેમાનો, જેવા કે નાના મહેમાનોમાં કોણ આવે? તો કે ઉંદર છે, બિલાડી છે, કૂતરો છે, નોળિયો છે, એ બધા કેવા મહેમાનો કહેવાય? નાના મહેમાનો કહેવાય. જો ચકલી, પોપટ, એ બધા કેવા મહેમાનો છે? તો કે નાના છે. જ્યારે તે આખો પ્યાલો પીણું પી શકે નહીં. જે નાના મહેમાનો છે એ કેવા છે? કે જે આખો પ્યાલો છે એ પીણાનો પી શકે નહીં. પરંતુ ખાલચી ગયા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન છે. તો આખો પ્યાલો કોણ પી શકે? તો મોટા મહેમાનો. મોટા મહેમાનોમાં કોણ આવે? તો કે હાથી, સિંહ, શિયાળ, પછી બિલાડી, વાંદરા, એ બધા મહેમાનો કેવા છે? મોટા મહેમાનો છે. એ લોકો છે એ આખો પ્યાલો પીણું પી શકે છે. એટલે કે તે પ્યાલો, આખો પ્યાલો પાણી પીણું પીવા માટે કેવા છે? તો કે શક્તિમાન છે. તમને ખ્યાલ જ હશે કે તમારા ઘરે તમારા મોટા ભાઈ બહેન હોય અને તમે નાના હો, તો તમારા મોટા ભાઈ બહેન હોય એ તમારા કરતાં કેવું જમી શકે? તો થોડુંક વધારે જમી શકે. અને તમે તો કે તેના કરતાં ઓછું. કેમ આવું હોય? કારણ કે તમારા કરતાં તમારા ભાઈ બહેન કેવા છે? મોટા છે. મોટા છે તેથી તેને કેવું જોઈએ? ભોજન વધારે જોઈએ. તમે કેવા છો? નાના છો. એટલે તમારે કેવું જોઈએ? તો કે ઓછું જોઈએ. એવી રીતે જે નાના મહેમાનો છે એ કેવા છે? તો કે આખું પાણી, આખો પ્યાલો પીણું પી શકે તેમ નથી. પરંતુ જે મોટા મહેમાનો છે એ આખો પ્યાલો પાણી પીણું પી શકે છે. ચાલો હવે આપણે પાછળ આવીએ પેજ નંબર 154 પર. ચાલો, કેટલાક બીજા જેવા કે હરણ, વાંદરા, ઊંટ,
એક કરતાં વધુ પ્યાલાની માગણી કરે છે. હવે અમુક પણ અમુક મહેમાનો કેવા છે કે અમુક મહેમાનો છે એ એક કરતાં વધારે પ્યાલાની માગણી કરે છે. તો કેવા? તો એનું નામ છે હરણ, વાંદરા અને ઊંટ. તો આ પ્રાણીઓ કેવા છે? તો કે એક કરતાં વધુ પીણાની માગણી એક કરતાં વધુ પ્યાલા પીણાની માગણી કરે છે. હવે મુશ્કેલી શરૂ થાય છે. કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા છે. હવે કેટલાક મહેમાનો તો કેવા છે? તો કે એક પછી એક પછી એક પછી કેટલાક એવા પ્યાલાઓ પીવા લાગ્યા છે. બંનેએ જાણ્યું કે કોણે કેટલું પીણું પીધું. તેને કોષ્ટક ભરવામાં મદદ કરો તો મજા આવશે. ચાલો અહીં જુઓ, બંનેને હવે જાણવું છે કે કોણે કેટલું પાણી કોણે કેટલું પીણું પીધું છે. તો આપણે કોષ્ટક ભરજો. એક પ્યાલાથી ઓછું કોણે પીધું હશે? તો સૌથી નાના મહેમાનો. સૌથી નાના મહેમાનમાં કોણ આવે? તો કે ઉંદર અને નોળિયો. સૌથી ઓછું પાણી પીણું એટલે કે એક પ્યાલાથી પણ ઓછું પીણું કોણે પીધું હશે? તો કે ઉંદર અને નોળિયાએ. એકથી પાંચ પ્યાલાની વચ્ચે કોણે પીધું હશે? તો કે બિલાડી અને કૂતરાએ. પાંચથી દસ પ્યાલાની વચ્ચે? તો કે હરણ અને વાંદરાએ. અને દસ પ્યાલાથી પણ વધારે કોણે પીધું હશે? તો કે ઊંટ અને હાથીએ. આ રીતે આપણે બંનેને કોષ્ટક ભરવામાં મદદ કરી. જુઓ અહીંયા આગળ ચિત્રમાં પણ આપેલું હશે. જો અહીં એક પછી એક બધા જો કેવા પ્યાલાઓ પી રહ્યા છે ને. સૌથી પ્યાલા બધું કોણ પીવે છે? તો કે ઊંટ અને હાથી પીવે છે ને. અહીં જુઓ શિયાળ અને હરણ પણ જુઓ. અને એક કરતાં ઓછું કોણ પીવે છે? તો કે ઉંદર અને નોળિયા. આ રીતે તમારે ચિત્રમાંથી જોઈ જોઈને કરવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? સમજ પડે છે? ચાલો, પાણી અંદર પાણી બહાર. શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે? હું રોજ ઘણું બધું પાણી પીવું છું, પણ તે બધું જ પાણી મારા શરીરમાંથી બહાર આવતું નથી. તો તે ક્યાં જાય છે? ગટ્ટુ કેવું વિચારે છે? જુઓ, અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો? તો જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે આપણને તરસ કેવી લાગે છે? તો કે વધારે લાગે છે. તેથી આપણે પાણી કેવું પીવાય છે? વધારે. પરંતુ શિયાળામાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે. જેથી કરીને આપણે પાણીની જરૂર કેવી પડે છે? ઓછી પડે છે. એટલે શિયાળામાં આપણે કેવા પાણી જોઈએ છે? તો કે ઓછું પાણી જોઈએ છીએ. તમે પણ તમારું અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે. જુઓ, આ રીતે મેં ઉનાળામાં આઠથી દસ પ્યાલા જોઈએ અને શિયાળામાં 5 થી 6 પ્યાલા. આ રીતે તમે તમારી રીતે અનુમાન તમે લખી શકો છો. ખ્યાલ આવ્યો મિત્રો? સમજ પડી બધાને? તો અહીં જે મેં કોષ્ટક લખેલું છે એ તમારે પણ તમારી ચોપડીમાં લખવાનું છે. તો દરેક મિત્રોએ આ રીતે ચોપડીમાં લખી દેવું. ઓકે મિત્રો.